जय गुरुदेव। विद्यार्थी मित्रों, स्वाध्याय ते विकलन एनी अंदर आपणे छेले छेले विकलनना गुणाकारना नियमना दाखला आपणे जोई गया। तो आजे आपणे विकलनना भागाकारना नियमना दाखला जोवामां आवशे। विकलनना भागाकारना नियम विकलनना भागाकारना नियम परथी विकलन करवाना विकलनना भागाकारना नियम परथी विकलन करवाना दा ई आपणे गुणधर्मने पण आपणे लक्षण केल्याने नियम छे गाणितिक भाषामां आपणे कई भाषामां लक्षो गाणितिक भाषा आपणे आम लखाय तो d by dx f of x छेद मां g of x बराबर अंश ने छेद मां रकम होय त्यारे हमेशा विकलन नो भागाकार नो नियम ज लागू पड़े। तो इमा आपणे आम करता छेद m ने अंश नो विकलन d by dx f of x माइनस अंश m ने छेद नो विकलन d by dx g of x छेद मा छेद नो वर्ग એટલે છેદ માં જે હોય એનો શું કરવાનો વર્ગ। આ ગાણિતિક ભાષા થઈ। હવે આપણે શાબ્દિક ભાષામાં લખશું। તમારે આને શાબ્દિક ભાષામાં યાદ રાખવાનું ગુજરાતીમાં જે કહેવાય યાદ રાખી આમ યાદ આપણે ઝડપથી યાદ કરી આપણે છેદ એમ નિયમ છેદ એમ નિયમ अंश नो विकलन माइनस अंश एम नियम माइनस अंश एम नियम छेद नो विकलन छेद मा छेद नो वर्ग आदम आपने ने शाब्दिक भाषा में याद रखो जेदी कहीं तुमने याद रखना बहुत सरलता पड़े। ओके विकलन नियम ना भागा करना नियम ना दाखल आप स्टार्ट कर रहे हैं गाणितिक भाषा में आयन स्वरूप छे आयन शाब्दिक भाषा में आपने याद के प्रकार ये स्वरूप छे आय काम पॉइंट वाइज तुम्हारे पाका चोकरा में लगतु जावन छे। ओके आ हेडिंग बनेल छे आयन गाणितिक भाषा आयन शाब्दिक भाषा આ તમારે લખી નાખવાનું છે પાકા ચોપડામાં જેટલા તમને ગણવા એટલા પ્લસ બધાના તમને એક્સ્ટ્રા પણ આપવામાં આવશે। તો હવે આપણે આ નિયમ ઉપરના દાખલા જોશું। દાખલો પહેલો d by dx દાખલા નંબર 1 d by dx sin x ના છેદમાં e રેસ ટુ x મેળવો આ આપણે કી તો આની અંદર તમે રકમ જો ખબર પડે કે આ વિકલનનો દાખલો છે કેમ તો કે d by dx વિકલનની સંકેત સિમ્બોલ ઇંગ્લિશમાં તો એ નોટેશન તમને આપેલું છે પણ આપણે e જોવાનું છે કે આ દાખલો વિકલનનો છે તો ખબર છે કઈ રીતનો છે તો કે અંદર તમારે કૌંસની અંદર જે રકમ આપી હોય ને એ તમારે જોવી પડે। રકમ જોઈને આપણે ખબર પડી કે રકમ અંશ અને છેદના રૂપમાં છે જો છે રકમ અંશ અને છેદના રૂપમાં હોય તો આ દાખલો વિકલનના ભાગાકારના નિયમનો જ હોય તો વિકલનના ભાગાકારના નિયમ ઉપરથી આપણે આનું વિકલન કરવામાં આવશે। તો d by dx sin x छेद मा e raise to x હવે આપણે વિકલનનો ભાગાકારનો નિયમ કેમ લગાડવાનો
तो कि बोलतू जावानू विकल नो भागाकार नो नियम भी इट कॉल शॉर्ट फॉर्म में विभाग बोले विभाग नियम मींस विकल नो भागाकार नो नियम बोलतू जावानू नियम लगतू जावानू જ્યાં એમનેમ આવે એ વસ્તુ એમનેમ રાખવાની જ્યાં વિકલન શબ્દ આવે ત્યાં તેનું વિકલન કરવાનું તો આ પ્રકારે છે છેદ એમનેમ ચાલ આ છેદ એમનેમ અંશનું વિકલન સાઇનનું વિકલન કોસ એક્સ રાઈટ માઇનસ અંશ એમનેમ અંશ એમનેમ છેદનું વિકલન ઈ રેસ ટુ એક્સ નું વિકલન e raise to x જે આપણે જાણી છે આપણે સૂત્ર અગાઉ લખાવેલા છે છેદમાં છેદનો વર્ગ એટલે કે e ઉપર x નો સાદુરૂપના બે જ નિયમ કોમન નીકળે તો કોમન કઢાય કૌંસ છૂટે તો કૌંસ છૂટે ઓકે તો તમે અહીં જોઈ શકો છો બંને માંથી કોમન નીકળે છે e raise to x આમાં વસ્તે cos x માઇનસ આની અંદર વસ્તે sin x છેદમાં e ઉપર x નો વર્ગ તો છે એક એક કૌંસ ઉડે એક વધે ગુણાકારમાં છે એટલે ઉડે નકર ન ઉડે હવે વાહે જે હોય તો ઈ આપણો જવાબ cos x માઇનસ sin x છેદમાં e રેસ ટુ x રેડી આ વિકલના ભાગાકારના નિયમ ઉપરના દાખલા એનું પહેલું એક્ઝામ્પલ છે આપણે આવા ચાર પાંચ એક્ઝામ્પલ ગણશું પછી એવા તમને હોમવર્કમાં આપવામાં આવશે નેક્સ્ટ વિડિયોની અંદર થોડા હાઈ ફાઈ ભાગાકારના નિયમના દાખલા ગણશું અને એના પર સેલ્ફ પ્રેક્ટિસ આપવામાં નંબર 2 બીજો એક્ઝામ્પલ આપણે લઈએ ડિવાઇડ રિએક્ટ્સ sin x ના છેદમાં cos x મેં તો અહીં તમે જોઈ શકો છો અંશ અને છેદમાં રકમ છે એટલે વિકલનનો ભાગાકારનો નિયમ લાગુ પડે તો આપણે વિકલનનો ભાગાકારનો નિયમ લાગુ પાડશું બોલતા જઈશું લખતા જઈશું છેદ m ને આ છેદ m ને અંશનું વિકલન sin x નું વિકલન cos x माइनस छेद एम ने अंश नो विकल माइनस अंश एम ने छेद नो विकल छेद पर कौन छे कोस एक्स नो विकल माइनस साइन छेद मा छेद नो वर्ग कोस एक्स नो वर्ग थाई कोस वर्ग एक्स ओके હવે જોઈ શકો છો કોમન નથી કરતા તો કે કૌંસ છૂટે આ આને ગુણી cos x into cos x એટલે cos નો વર્ગ x sin x into sin x પણ માઇનસ માઇનસ પ્લસ sin x into sin x એટલે sin નો વર્ગ x છેદમાં cos વર્ગ x તો છે જ આ નો ઉડે હો વર્ગમાં ડાયવર્જન્સ છે જો વત્તા ઓછા હોય તો નો ઉડે ગુણાકાર હોય તો ઉડે તો ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો આ મૂળભૂત નિત્યસમ બની ગયો cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા એટલે 1 છેદમાં cos વર્ગ તો છે જ વળી પાછું ધોરણ 10 મુજબ 1 ઓપન cos વર્ગ એટલે sec વર્ગ x ઓકે રાઈટ આ બીજો એક્ઝામ્પલ હવે થર્ડ એક્ઝામ્પલ આપણે જોશું divide dx x cube by 3 raise to x cube અહીં અંશ અને છેદમાં રકમ છે એટલે દાખલો વિકલનના ભાગાકારના નિયમનો છે આપણે ખબર પડી ગઈ બોલતા જાશો અને લખતા જાશો છેદ m નિયમ આ છેદ m નિયમ અંશનું વિકલન અંશના વિકલનમાં જો ટોપી ઉતરે ટોપીમાંથી એક બહાર માઇનસ અંશ એમ નિયમ આ અંશ એમ નિયમ છેદનું વિકલન છેદમાં બરાબર ધ્યાન રાખજો આયા છેદમાં ટોપી ઉતરે ટોપીમાંથી એક બહાર નહોતા કારણ કે ધાર તરીકે આ ચલ છે તો
આનો દેખાવ કેવો થયો છોકરાઓ a^x જેવો થયો a^x નું વિકલન a^x log a^e એ મુજબ થશે તો 3^x નું વિકલન 3^x log 3^e જ્યાં જ્યાં a ત્યાં ત્યાં 3 છેદમાં છેદનો વર્ગ હવે તમે જોઈ શકો છો અંશમાંથી કોમન નીકળે જો એક 3^x કોમન નીકળે છે અને એક નાની ઘાત x^2 કોમન નીકળે છે તો x^2 અને 3^x કોમન નીકળે રાઈટ આપણે વ્યવસ્થિત લખીએ 3^x કોમન અને x^2 કોમન અહીંયા વધે 3 માઈનસ આની અંદર બબે x જાય એટલે એક ખાલી x વધશે અને એક વધશે log 3^2 e છેદમાં 3^x નો વર્ગ તો છે આ એક એક કૌંસ ઉડે વાહે હોય તો આપણો જવાબ x^2 3 - x log 3^e છેદમાં 3^x આ તમારો થર્ડ એક્ઝામ્પલ હવે આપણે ફોર્થ એક્ઝામ્પલ જોશું d by dx x square plus 1 छेदमा x square minus 1 અહીં તમે રકમ જોઈ શકો છો અંશ અને છેદના રૂપમાં છે એટલે વિકલનનો ભાગાકારનો નિયમ લાગુ પડે ભાગાકારનો નિયમ આપણે બોલતા જાશું અને લખતા જાશું છેદ એમ ને તો છેદ તમારો તો મોટો જે કૌંસ માં રહે રાઈટ આ કે આપ છેદ એમ ને અંશ નું વિકલન તો આમાં થાય ટોપી ઉતરે ટોપી માંથી એક બાદ પ્લસ અચળ પદ નું વિકલન 0 એટલે 0 લખવામાં આવતું નથી માઈનસ અંશ એમ ને અંશ એમ ને એને આપણે બ્રેકેટ માં રાખશું કારણ કે મોટી બે પદ માં છે અંશ એટલે छेद विकलन तो छेद विकलन में टोपी उतरे टोपी माथी एक बार माइनस अचल पद नु 0 पर 0 લખવામાં આવતું નથી छेद માં छेद નો વર્ગ ઓકે હવે ઉપર તમે બે રીતે સાદુરૂપ અંશમાં આપી શકશો કોક 2x કોમન કાઢીને આપે તોય ચાલે કોક કૌંસ છોડીને આપે તોય ચાલે ઓકે બે રીતે તમે સાદુરૂપ તાવતે આપણે કઈ કૌંસ છોડીને બતાવીએ રાઈટ આ આને ગુણી આ આને આ આને ગુણી આ આને 2x નો ઘન માઈનસ 2x એકા 2x આને 2x નો ઘન માઈનસ 2x નો ઘન માઈનસ પ્લસ માઈનસ 2x એકા 2x છેદમાં x વર્ગ માઈનસ 1 નો હોલ સ્ક્વેર n હવે તમે જોઈ શકો 2x ઘન પ્લસ અને 2x ઘન માઈનસ ઉડી જાય માઈનસ 2x માં માઈનસ 2x નાખો એટલે માઈનસ 4x છેદમાં x સ્ક્વેર માઈનસ 1 નો હોલ એ આપણો જવાબ ઓકે આ ફોર્થ એક્ઝામ્પલ હવે ફિફ્થ એક્ઝામ્પલ ઓકે एग्जांपल लगा आपने फाइल जोड़ा हुआ उस x प्लस ए छेद में x माइनस ई ओके यार बात आवाज हमने दाखला एक्स्ट्रा होमवर्क में लगा हुआ उस डिवाइड डी एक्स एक्स प्लस ए छेद में x माइनस ई तो जो इस शब्द को आंसर ने छेद में रखा हुआ है लेकिन विकल्प में भागा का लोग नियम लागू पड़े બોલતા જશો લખતા જશો છેદ એમ નિયમ આ છેદ અંશ નું વિકલન x નું વિકલન એ અચળ પદ નું વિકલન 0 લખાય નહીં આ એક નો લખો તોય પણ ચાલે આપણે લખ્યું છે માઈનસ અંશ એમ નિયમ છેદ નું વિકલન x નું x પ્રતિ 1 થાય માઈનસ અચળ પદ નું વિકલન 0 થાય પણ 0 લખાય નહીં છેદમાં છેદ નો વર્ગ ઓકે તો હવે તમે અહીં એક વડે કૌંસ છોડો તો ઈ જ આવે
छता आपने ब्रैकेट छोड़ी छे x माइनस a का x माइनस a माइनस x का x ओछे वक्ते ओछा a का a छेद मा छेद नो वर्ग तो m नम छेद हवे तुम यही जोई सको छो x x उड़ी जाए माइनस a मा माइनस a ना कोले माइनस 2a छेद मा x माइनस a नो ऑल वर्ग आ तुम्हारो आंसर ओके आ फिफ्थ एग्जांपल सिक्स्थ एग्जांपल हमें ले सु नंबर 6 राइट नंबर 6 के अंदर एग्जांपल आपने थोड नवीन ले जेति कई ना आपने थोड़ी वादो आवे x स्क्वायर बाय x स्क्वायर प्लस 3 અહીં તમે જોઈ શકો છો રકમ અંશને છેદના રૂપમાં છે એટલે ભાગાકારનો નિયમ લાગુ પડે બોલતા જાશો અને લખતા જાશો છેદ m નિયમ આ છેદ m નિયમ અંશનું વિકલન ટોપી ઉતરે ટોપીમાંથી એક બહાર માઈનસ અંશ m નિયમ છેદનું વિકલન આમાં ટોપી ઉતરે ટોપીમાંથી એક બહાર આનો ઝીરો લખાય નહીં छेद मा छेद नो वर्ग ओके छेद नो वर्ग के काउंस ऊपर वर्ग करना अही काउंस छोड़ो कोई चाले 2x कॉमन काटो तो ही चाले पाप ब्रैकेट सो आने हुनी आने आने 2x नो क्यूब प्लस 3 2 6x माइनस 2 इनटू 2 એટલે 4 x into x ને x નો વર્ગ છેદમાં x સ્ક્વેર પ્લસ 3 નો હોલ સ્ક્વેર તો છે અહીં બધા પદ અસમાન આવ્યા મીન્સ વિજાતીય તો કાઈ હિસાબ થશે નહીં તો આપણે ગોઠવી નાખી એના ઘન વાળો પદ પછી વર્ગ વાળો પદ પછી 6x છેદમાં છેદનો વર્ગ તો એમનો હજી તો તમારે સાદું આપવું હોય તો તમે આજે આને કોમન નીકળે જો તળે પદની અંદર એક બધા બાકી બે કોમન નીકળે અને x કોમન નીકળે રાઈટ તો અહીં વચ્ચે x સ્ક્વેર આમાં વચ્ચે 2x આમાં વચ્ચે 3 નીચે છેદમાં છેદનો વર્ગ એમને આ તમારો આજે આપણે 6 એક્ઝામ્પલ વિકલનના ભાગાકારના નિયમ ઉપરના જોયા જે સિમ્પલ છે નેક્સ્ટ વિડિયોની અંદર બીજા હાઈ ફાઈ દાખલા કરવામાં આવશે આ ટાઈપના તમને બીજા સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપવામાં આવે છે જે તમારે બાકી બુકની અંદર લખવાના છે ઓકે ઇટ કોલ્સ એસ ડબલ્યુ ડી બાય ડી એક્સ e raised to x by x number 8 d by dx cos x na chhed ma x number 9 d by dx x na chhed ma sin x number 10 d by dx cos x na chhed ma sin x नंबर 11 डी बाय डी एक्स टेन एक्स ना छेद में एक्स नंबर 12 डी बाय डी एक्स एक्स वर्ग ना छेद में 2 इज टू एक्स नंबर 13 डी बाय डी एक्स 5 इज टू एक्स छेद में एक्स नी 5 नंबर 14 डी बाय डी एक्स x square plus 5 छेद में x वर्ग minus 5 नंबर 15 d by dx x plus 2 छेद में x minus 3 ओके राइट अ सेल्फ प्रैक्टिस माटे छे 7 to 15 ओके आ तमारा होमवर्क में जी आपने 6 नमूना गणेवा ए टाइप ना तमारे प्रैक्टिस माटे आपेला छे काले तो વિકલનના ભાગાકારના નિયમ જોવામાં આવશે જે હાઈ ફાઈ હશે ત્યારબાદ આપણું આ ચેપ્ટર પૂરું થશે કાલે
અને પરમ દિવસે બે વિડિયો આની અંદર આપણે ચેપ્ટર ફોલો થશે ઓકે।